હલો બાળ મિત્રો, આપણે આજે પાઠ્યપુસ્તક ધોરણ 1માં ગણિત ગમત ચાલો ચેપ્ટર નંબર 6 સમય પેશ કાંટો પાના નંબર 89 ઉપર જોઈએ. સમય આપણે ઘણીવાર એમ કહેતો હોય, મમ્મી કેટલા વાગ્યા, મમ્મી 7 વાગે ને તો મને કહેજે, મારે ટીવી જોવું, મારે ડાગલા ડુગલી જોવા, તમે એમ કહેતા હોય. હવે અહીંયા એવી જ રીતના આપણને સમય વિશે વાત કરવામાં આવી છે. અહીંયા સંપ્રદાનો સમય, હવે સંપ્રદા નામની એક છોકરી છે, તે શું કરે છે આખા દિવસમાં, દિનચર્યા શું છે, તેના વિશે આપણે અહીંયા સમજવાનું છે. બાળમિત્રો, તમે એમ જ કરતા હશો સવારમાં, દિનચર્યા એટલે શું, જ્યારે તમે ઉઠો ત્યારથી તેમની દિનચર્યા શરૂઆત થાય અને જ્યારે રાતના સૂવો ત્યારે તેની દિનચર્યા પૂરી થાય છે. પણ આખા દિવસમાં તમે શું કરો, તો કે સૌ પ્રથમ સવારમાં વહેલા ઉઠો, બ્રશ કરો, પછી સ્નાન કરો, સ્નાન કરીને ત્યારબાદ પછી નાસ્તો કરો, પછી સ્કૂલે જાઓ, સ્કૂલે જઈને પછી અભ્યાસ કરો, પછી બપોરની રિસેસ પડે પછી ત્યારે એમાં તમે નાસ્તો કરો, પછી ત્યાંથી સ્કૂલેથી છૂટો એટલે ઘરે આવો, ઘરે પાછા હાથ પગ ધોઈને ઘડીક વાર રમો, રમીને પછી શું કરો, તો કે પાછા ગૃહકાર્ય કરવા બેસી જાય, ગૃહકાર્ય થઈ જાય પછી તમે શું કરો, તો કે અમે ટીવી જોઈએ, વાર્તા સાંભળીએ અને પછી સૂઈ જઈએ. એટલે કે આખા દિવસની દિનચર્યા આ તમારી છે. હવે આમાં આમ જ સંપ્રદા નામની એક છોકરી છે તેની દિનચર્યા વિશે આપણે વાત કરીએ. હવે તો સંપ્રદા નામની છોકરી છે તો પહેલો ક્રમ શું છે, શાળાએ જવા માટે ઉઠવું. તમે હમણાં એમ જ કીધું ને મેં કે તમે સવારમાં વહેલા ઉઠી શું, ઉઠો સૌ પ્રથમ તો ઉઠો, પછી શું કરો, તો કે ટૂથબ્રશ કરો, અને પછી તો કે સ્નાન કરો, પછી નાસ્તો કરો. તો અહીં એમ છે, જો સવારે વહેલી ઉઠે છે આ બાળકી શું કરતી દેખાય છે, તો કે નાસ્તો કરતી દેખાય છે. નંબર 3, શાળામાં વાર્તા વાંચવી. એટલે અહીંયા એક છો શાળામાં આપણે સ્કૂલે જઈએ તો આપણને વાંચે, વાર્તા વાંચાવે ટીચર. એવી રીતના અહીંયા પણ સંપ્રદા નામની છોકરી છે એ શું કરે છે, પુસ્તક લઈ અને એમાંથી વાર્તા વાંચે છે અને વાર્તા વાંચીને બધા બાળ મિત્રોને વચાવે છે અને તે એનું અર્થ શું થાય એ પણ તે સમજાવે છે. ત્યાર પછી આગળ જોઈએ, હવે બપોરનું ભોજન. ત્યાર પછી સ્કૂલે આવી ગયા પછી આપણે શું કરીએ, તો કે બપોરનું ભોજન એટલે કે બપોરના રિસેસમાં આપણે નાસ્તો કરીએ એટલે એ નાસ્તો કરવા અહીંયા બેઠી છે. પણ સ્કૂલેથી છૂટી ગયા પછી આપણે શું કરીએ, તો કે ઘરે જઈએ, ઘરે જઈ અને પછી આપણે હાથ પગ મોં ધોઈને કપડાં બદલાવીએ સ્કૂલના, પછી તે આપણે આપણા બાળ મિત્રો સાથે રમવા જઈએ છીએ. તો આ પણ સંપ્રદા નામની છોકરી છે તો પણ તે રમવા જાય છે. રમીને આવ્યા પછી પછી તે શું કરવા બેસી જાય છે, એટલે કે જે તમને હોમવર્ક આપવામાં આવે એટલે કે ગૃહકાર્ય તમે ઘરે કરો છો ને, એટલે એવી જ રીતના સાંજે એટલે તે ગૃહકાર્ય કરવા બેસી જાય છે. અને ગૃહકાર્ય થઈ જાય પછી ઘડીક રમવું હોય તો રમે છે પાછી, અને તે અથવા તો ટીવી જોવે છે. ત્યાર પછી રાતના શું કરે છે, તો કે સૂઈ જાય છે, ત્યારે એની આખા દિવસની દિનચર્યા પૂરી થઈ જાય છે. આગળ જોઈએ, હવે તમે સવારે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર સાચાની નિશાની કરો. હવે આપણને અહીંયા 4 ચિત્રો આપેલા છે, તમે એમાંથી કઈ પ્રવૃત્તિ સવારમાં કરો છો તેના ઉપર આપણે સાચાની નિશાની કરવાની છે. જો હવે અહીંયા એક બાળક છે તે સ્નાન કરતો દેખાય છે, પછી આ છોકરી છે અભ્યાસ કરતી દેખાય છે, પછી નાસ્તો કરતી રિસેસમાં દેખાય છે, અને આ છોકરી સવારમાં ઉઠીને ટૂથબ્રશ કરતું હોય એવું આપણને અહીંયા ચિત્રમાં દેખાય છે. તો આપણને એમ કીધું છે સવારમાં આમાંથી કઈ કઈ પ્રવૃત્તિ તમે કરો છો, તો આપણને ખબર પડી જાય ચારેમાંથી કોણ કોણ કરે. તો એ કે આપણે પહેલાં તો સવારમાં ઉઠીને શું કરીએ, તો કે ટૂથબ્રશ કરીએ, એટલે ચોથા ઉપર સાચો આવશે. અને ટૂથબ્રશ કર્યા પછી શું કરીએ, તો કે સ્નાન કરીએ. એટલે સવારમાં આ 2 ક્રિયા તો દૈનિક હોય જ છે. નંબર 2, તમે સાંજે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર સાચાની નિશાની કરો. હવે સવારની હતી, હવે શેની આવી, તો કે સાંજે.
તો સાંજામાં શું છે જોઈએ. એક બાળક સ્નાન કરતું દેખાય છે, એક બાળકી દોરડા કૂદતી દેખાય છે, અને ત્રીજા ચિત્રમાં એમ છે કે બાળક સ્કૂલેથી ઘરે આવ્યા તેવું આપણને ચિત્ર દેખાય છે, અથવા તો તેમના મિત્રના ઘરેથી ગૃહ કાર્યને આવતું હોય તેવું પણ અહીંયા ચિત્ર દેખાય છે, અને ચોથા ચિત્રમાં રાત્રે સૂઈ ગયો છે તો તે બાળક સપનામાં તે શિલ્ડ મળ્યું હોય તેવું તે સપનું જોતું હોય, એટલે કે આ રાત્રે સૂઈ જવાનું ચિત્ર દેખાય છે. તો આપણને એમ કીધું તો સાંજે તમે બે શું કરો, તો સાંજે આપણે સ્નાની ન કરીએ એટલે કે સાંજે આપણે રમવા જઈ શકીએ અને આપણે ગૃહ કાર્ય માટે આપણા મિત્રની ઘરે પણ જતા હોઈએ છીએ, એટલે આ બે બોક્સમાં સાચું કરવાનું છે. હવે ત્યાર પછી તમે દિવસે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર સાચાની નિશાની કરો. સવારે અને સાંજે બે જગ્યા. હવે દિવસે શું કરો, તો હવે આપણને એ ચાર બોક્સમાંથી કોણ કોણ આવશે તે જોઈએ. આ પહેલા ચિત્રમાં શું છે, તો કે ટૂથબ્રશ કરતું હોય તેવું દેખાય છે. પછી આમાં બીજા ચિત્રમાં શું છે કે સ્કૂલેથી બાળક ઘરે જતું હોય તેવું ચિત્ર દેખાય છે. ત્રીજામાં તો કે નાસ્તો કરતી હોય તેવું ચિત્ર દેખાય છે અને સ્નાન કરતો હોય તેવું. તો આમાંથી પણ કયું આવશે દિવસે, તો કે સ્કૂલેથી ઘરે આવવા માટે અને બપોરનો નાસ્તો કરવા માટે. હવે તમે રાત્રે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર સાચાની નિશાની કરો. રાત્રે આપણે શું કરીએ, તો કે આપણે સૂઈ જઈએ, પછી હોમવર્ક ગૃહ કાર્ય કરીએ, પછી ત્રીજામાં શું છે સૂઈ જવું, અને ચોથામાં શું છે કે મિત્રના ઘરેથી ગૃહ કાર્યને આવતા હોય તેવું ચિત્ર દેખાય છે. તો રાત્રે આપણે શું કરીએ, તો કે બધું કાર્ય પૂરું થઈ જાય તો રાતના આપણે શું કરીએ સૂઈ જઈએ. તો એને સપનામાં શું દેખાય છે, આપણે આગળ જોયું કે આપણને શિલ્ડ મળ્યું હોય એવી રીતના તેનું ચિત્ર સપનામાં દેખાય છે. પછી ગૃહ કાર્ય કરીએ એ રાતના આપણે કરતા નથી, એટલે આપણે સાંજે કરીએ છીએ. અને આ પણ છોકરી સૂઈ ગઈ છે તો પણ એ ક્યારે જ આવે, તો કે રાતના. આપણે રાત્રે કોઈ દિવસ મિત્રોની ઘરે હોમવર્ક કરવા જતા નથી, એટલે પહેલા અને ત્રીજામાં આવશે સાચાની નિશાની. હવે અહીંયા પ્રવૃત્તિમાં યોગ્ય ક્રમ લખવાના કીધા છે. જો હવે આમાં આપણને એક છોકરી છે પણ એ જમવા બેઠી છે, પણ જમવામાં પણ થાળી ખાલી નથી, ભરેલી છે, પણ એ ભરવા માટે અહીંયા અમુક વસ્તુ આપેલી છે તેમાં આપણે યોગ્ય ક્રમ કરવાના છે. હવે આમાં આપ થોડુંક આગળ જો, તો આપણે એમ હોય કે મમ્મી તમે જોજો રસોડામાં, મમ્મી રોટલી બનાવતા હોય તો સૌ પ્રથમ પહેલાં શું કરે, તો કે પહેલાં તો એક પાત્ર લે, તેમાં ઘઉંનો કે જે રોટલી બનાવી હોય તો કે ઘઉંના લોટ નાખે અંદર, એટલે કે વાસણમાં લોટ લે, પછી લોટ બાંધે, પછી ત્યાર પછી શું કરે લોટ મસળે, ત્યાર પછી તો કે ચૂલો જગાવે, ચૂલો જગાવીને પછી શું કરે તો કે રોટલી વણે, અને એ રોટલી પછી આપણા થાળી સુધી પહોંચે છે. તો આપણે એવી જ રીતના અહીંયા આપણે ક્રમ આપતા જવાનું છે. હવે જો આમાંથી પહેલું શું આવશે, સૌ પ્રથમ આપણા મમ્મી શું કરે રોટલી બનાવી હોય તો કે એક વાસણમાં લોટને ઠલવતા હોય, તો આમાંથી કયું ચિત્ર કયું છે કે લોટ ઠલવતા હોય, તો કે સૌથી છેલ્લું. તો એ ગોળમાં આપણે વર્તુળમાં નંબર એક આપો. ત્યાર પછી શું કરે, લોટ ઠળવી લીધા પછી એને શું કરવાનું, તો કે પાણી વડે તેને બાંધવાનો હોય છે. તો આમાંથી એવું કયું ચિત્ર છે, તો કે એને પાણી વડે બાંધતા હોય, તો તેમની સામેનું ચિત્ર. તો આને કેટલા નંબર આપશું, એક પછી તો કે બે. હવે લોટ પાણી વડે બાંધી લીધો, બાંધી લીધા પછી શું કરે, તો કે લોટને મસળે છે. તો મસળે છે એવું ચિત્ર ક્યાં છે, તો કે જો એની ઉપર જ આપેલું છે, દેખાય છે, તો એમાં ક્રમ આપો નંબર 3. હવે એની ઉપરનું ચિત્ર જોઈએ. હવે લોટ મસળી લીધો, તો હવે શું કરવાનું, સરસ મજાનો લોટ બાંધીને તૈયાર થઈ ગયો. તો આપણે મમ્મી ગેસ હોય, ચૂલો હોય, ગેસ સ્ટવ હોય એને પ્રગટાવે ને, એટલે કે ગેસ સ્ટવને પ્રગટાવવું, અથવા તો ઘણા વ્યક્તિ એમ પણ કરતા હોય રોટલી ચાલુ કરી દે અને પછી ગેસ સ્ટવ પ્રગટાવતા હોય,
આપણે ગેસ સ્ટવ પહેલાં પ્રગટાવશું અને ત્યારબાદ પછી તેને વેલણ વડે રોટલી બનાવશું. એટલે આને નંબર 4 આપો અને વેલણ વડે રોટલી બનાવતા ચિત્રને નંબર 5 આપો. હવે રોટલી બની ગઈ, શેકાઈ ગઈ, પછી શું આવે તો કે આપણી થાળી સુધી પહોંચી જાય છે. એટલે એને નંબર કેટલામો આપશું તો કે નંબર 6. હવે જે પ્રવૃત્તિમાં વધારે સમય લાગે તેના પર સાચું કરો. હવે આપણે અહીંયા શું આપણને એમ થાય કે દેખાય છે કે ડોલમાં પાણી ભરાય છે, અહીંયા પીપમાં પાણી ભરાય છે, પણ આપણે એમાં આપણે આગળ જોયું હતું કે જેનું કદ વધારે તેમાં વધુ પ્રવાહી સમજાય, જેનું કદ નાનું તેનું પ્રવાહી ઓછું સમાય. હવે જો અહીંયા એક છે નળ દ્વારા આપણે ડોલ પાણી વડે ભરાય છે, પણ અહીં એમ જ ચિત્ર આપેલું છે. અહીંયા પીપ છે, પણ પીપ ડોલ કરતાં કેવું છે તો કે મોટી, પીપ કરતાં ડોલ કેવી છે તો કે નાની. એટલે આપણને એમ કીધું નાનામાં કેટલું સમાય ઓછું અને મોટા પાત્રમાં કેટલું સમાય તો કે વધુ. તો આપણને શું કીધું છે વધારે સમય કેમાં લાગે, તો ડોલ ભરતા વધારે સમય લાગશે કે પીપ કરતા કેમાં વધારે સમય લાગે? બાળ મિત્રો, ડોલમાં સમય કેવો લાગે? ઓછો. શું કામે? કારણ કે ડોલ પીપ કરતા કેવી છે? નાની. અને પીપમાં વધારે સમય લાગે. શું કામે બાળ મિત્રો પીપમાં વધારે સમય લાગે? કારણ કે ડોલ કરતા પીપ કેવું છે? મોટું. એટલે ભરતા તેને વાર લાગે ને, એટલે વધારે સમય કોને લાગે તો કે પીપને. તો ચાલો પીપ ઉપર સાચું કરો. હવે જો અહીંયા શું છે બાળ મિત્રો, તમે એમ થશે કે એક બાળક આવતો દેખાય છે, તે ઘરેથી અહીંયા બગીચા એટલે કે વૃક્ષ સુધી આવતો દેખાય છે, પણ એ બાળક શું કરે છે? ચાલીને આવે છે. અને એ ચિત્ર એવું બીજું નીચે આપેલું છે, એમાં એ વૃક્ષ છે, એક ઘર છે, એમાં સાયકલ લઈને બાળક જતો હોય છે, પણ ઘરેથી આ વૃક્ષ સુધી પહોંચતા કોને વધારે સમય લાગશે? કે ચાલતા બાળકને કે સાયકલ ઉપર ચલાવતા બાળકને? જો ચાલીને જઈએ તો થોડોક સમય વધારે લાગે, સાયકલ ચલાવવી હોય તો એ તો આપણે ફટાફટ ચલાવીને વૃક્ષ સુધી પહોંચી જાય. તો પહેલા ચિત્રમાં વધારે સમય લાગશે કે બીજા ચિત્રમાં? કારણ કે જો સાયકલની સ્પીડ હોય એટલે ઝડપથી ચલાવી શકે બાળક, તો એ ઝડપથી પહોંચી જાય, એટલે બીજા ચિત્રમાં વધારે સમય લાગતો નથી. અને પહેલાં ચિત્રમાં ચાલીને જવું પડે એટલે કે રસ્તા ક્રોસ રોડ ક્રોસ કરવામાં આપણે થોડોક વધારે સમય લાગે. એટલે પહેલાં ચિત્રમાં સાચું આવશે કે બીજામાં? તો કે પહેલામાં. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. હેલો બાળમિત્રો, આપણે ચેપ્ટર 6નો અભ્યાસ કરી ગયા પછી પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર 7 આજે તેમનો અભ્યાસ કરી શું. ચેપ્ટરનું નામ છે માપન. હવે તમે ઘણીવાર તમે રમત કરતા હોય કે મારી પેન્સિલ મોટી કે મારા મિત્રની પેન્સિલ મોટી, એવું આપણે જોતા હોય ને પેન્સિલ આવી રીતના ઊભી રાખીને માપન, કે મારી પેન્સિલ જાડી કે તારી પેન્સિલ જાડી, એવી રીતના તમે ચર્ચા કરતા હોય છે. હવે આપણે અહીંયા શું સમજવાનું છે, લાંબુ ટૂંકું, જાડું પાતળું, ઊંચું નીચું, તે આ ચેપ્ટરમાં સમજવાનું છે. હવે જો આ ચિત્રમાં તમને એમ થાય કે ટીચર આમાં તો બે પેન્સિલ છે, બે એક લાલ કલર છે, આમાં શું સરખું? પણ અહીંયા જો આપણે શું નીચે લખેલું છે, ટૂંકું અને લાંબુ. ટૂંકું કોને કહેવાય, લાંબુ કોને કહેવાય? બે પેન્સિલ લ્યો, એક પેન્સિલ બે પેન્સિલને આવી રીતના ઊભી રાખો તો જો કઈ પેન્સિલ લાંબી થાય તો કે બીજી પેન્સિલ લાંબી થાય. લાંબા કરતાં પહેલી પેન્સિલ કેવી છે તો કે ટૂંકી, એટલે કે લાંબુ ટૂંકું. હવે અહીંયા બે નિશાની આપેલી છે, તો બે નિશાનીમાં તમે ઊભી રાખો તો પહેલી નિશાની કેવી છે, ટૂંકી, અને બીજી કેવી છે, લાંબી. એવી જ રીતના તમે તમારા ઘરમાં લાંબુ ટૂંકું માપ કરવું હોય, દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી, એ તમારા કરતાં કેવા હશે બાળ મિત્રો? તો કે લાંબા, એટલે કે તમારા ઊંચાઈ, તેમની ઊંચાઈ કેવી હશે? તમારા કરતાં વધારે. અને તમારી ઊંચાઈ કેવી હશે? નાની, એટલે કે લાંબા તમારા મમ્મી પપ્પાને દાદા દાદી છે અને કાકા કાકી, અને એના કરતાં તમે કેવા છો? નાના. અને એવી જ રીતના તમારા ભાઈ હોય બેન હોય
તમારા કરતાં મોટા હોય તો એ તમારા કરતાં કેવા થયા? લાંબા. અને જો તમારા કરતાં નાના હોય તો એ તમારા કરતાં ઊંચાઈમાં કેવા લાગશે? તો કે નાના. એવી જ રીતના અહીંયા લાંબુ ટૂંકું સમજીએ. હવે એમ છે, લાંબા પર સાચાની નિશાની કરો. હવે અહીંયા બે પાન આપેલા છે, બે પાનમાં આપણને જોતાં જ ખબર પડી જાય કે લાંબુ કયું છે અને ટૂંકું કયું છે. પણ આપણને શેમાં કીધું છે? લાંબા ઉપર. તો પહેલું પાન લાંબુ છે કે બીજું? તો કે બીજું. તો ચાલો બીજા ઉપર કરો. હવે એવી જ રીતના અહીંયા બીજા બોક્સમાં જુઓ, પહેલું ઝાડું નાનું છે કે બીજું લાંબુ છે? કયું લાંબુ છે? તો કે બીજું. તો બીજા બોક્સમાં સાચું કરો. હવે ટૂંકા પર સાચાની નિશાની કરો. હવે અહીંયા દોરડું આપેલું છે, દોરડાનો એકની લંબાઈ કેવી છે? તો કે ટૂંકી. અને બીજાની કેવી છે? તો કે લાંબી. બે માપો એટલે તમને ખબર પડી જાય કે આ ટૂંકું છે ને આ લાંબુ છે. એટલે આ લાંબુ જ કહેવાય અને આ પેલું ચિત્ર છે દોરડાનું એ કેવું છે? ટૂંકું. તો આપણે ટૂંકા ઉપર કીધું છે. તો પહેલામાં આપણે સાચું કરો. હવે અહીંયા બે લાકડી છે, બે લાકડીમાં આપણને કઈ લાકડી લાંબી દેખાય? પહેલી લાકડી કે બીજા નંબરની લાકડી? તો કે બીજા નંબરની. તો હવે બીજા નંબર પહેલા નંબરની ઉપર કરો, ટૂંકા ઉપર છે એટલે. ત્યાર પછી જોઈએ, હવે સૌથી લાંબુ અને સૌથી ટૂંકું. આપણને અહીંયા ત્રણ કદના મરચાં આપેલા છે, એક સૌથી મોટું મરચું, એનાથી થોડુંક નાનું મરચું અને એનાથી થોડુંક એનાથી નાનું મરચું. એટલે કે જો લંબાઈમાં સૌથી પહેલું મરચું લાંબુ દેખાય છે આ બંને મરચાં કરતાં, તો આ મરચાં કરતાં એનાથી પણ નાનું એટલે કે ટૂંકું કયું દેખાય છે? તો કે ત્રણ નંબરનું મરચું. એટલે તમને જોતાં જ ખબર પડી જાય સૌથી લાંબુ કયું છે મરચું? તો કે પહેલું. સૌથી ટૂંકું કયું છે? તો કે છેલ્લું એટલે કે ત્રીજા નંબરનું. સૌથી લાંબુ હોય તેના પર સાચાની નિશાની કરો. હવે જો અહીંયા પહેલું, બીજું અને ત્રીજું ચિત્ર આપેલું છે, તો ત્રણેયમાંથી લાંબુ કોણ દેખાય છે? પહેલું દેખાય છે 9, બીજું દેખાય છે? તો કે હા. તો પણ ત્રીજું પણ જોઈ લેવાનું, આના કરતાં કેવું છે? તો કે નાનું. તો સૌથી લાંબુ કયું થયું? બીજા નંબરનું. તો ચાલો બીજા નંબર ઉપર સાચાની નિશાની કરો. ત્યાર પછી જોઈએ, મકાઈ આપેલી છે. તમને એમ થશે કે મકાઈ કદમાં ત્રણેય સરખી દેખાય છે? તો કે નહીં. તો પહેલું મકાઈનું કદ કેવું છે? લાંબુ. એનાથી બીજું થોડી ટૂંકી અને એનાથી થોડીક ત્રીજા નંબરની ટૂંકી. એટલે સૌથી લાંબી કઈ મકાઈ થઈ? તો કે પહેલા નંબરની. તો એમાં સાચું કરો. સૌથી ટૂંકું હોય તેના પર સાચાની નિશાની કરો. હવે અહીંયા ત્રણ લાકડી આપેલી છે, તો સૌથી ટૂંકી લાકડી કઈ છે? નંબર 1, નંબર 2 કે નંબર 3? તો કે બીજા નંબરની લાકડી. તો એમાં પણ શું કરવાનું છે? સાચું. ચાલો કરો સાચું. હવે ઊંચું નીચું, આપણે મેં તમને આગળ કીધું હતું ને કે મમ્મી પપ્પાની બાજુમાં તમે ઊભા રહેજો, તમારા કરતાં મમ્મી પપ્પા કેવા લાગશે? ઊંચા. અને તમે કેવા લાગશો? તેમનાથી નીચા. હવે એવી જ રીતના અહીંયા જોવાનું છે, પહેલું જીરાફ અને બે જીરાફ છે. તો પહેલું જીરાફ કેવું છે? ઊંચું. અને બીજું જીરાફ કેવું છે? તેનાથી નીચું. હવે એવી જ રીતના અહીંયા બે ભાઈ આપેલા છે, તો પહેલા ભાઈ કેવા છે? ઊંચા. અને બીજા ભાઈ કેવા છે? તેમનાથી નીચા. હવે ઊંચું હોય તેની સામે સાચાને નિશાની કરવાની. હવે આપણને એક અહીંયા આપેલું છે, બે પક્ષી છે, એક ચકલી છે અને એક બગલો છે. તો સૌથી ઊંચું કોણ છે? તો કે બગલો. તો તેના પર સાચું કરીએ. હવે અહીંયા જુઓ, એક ગાય છે અને તેમના વાછરડા સાથે છે. તો ગાયનું કદ કેવું છે? ઊંચું. અને વાછરડું તેમના કરતાં કેવું છે? નીચું. તો ઊંચું કોણ થશે? તો કે ગાય. તો એમાં સાચું કરો. હવે આવેલું છે, નીચું હોય તેને સાચાની નિશાની કરો. હવે જો અહીંયા પીલું ગલુડિયું છે અને અહીંયા કૂતરું છે, તો કૂતરો નીચો છે કે ગલુડિયું? તો કે ગલુડિયું. તો એની સામે સાચાની નિશાની કરો. હવે જો અહીંયા શું છે? એક વૃક્ષ છે, પણ આ વૃક્ષનું ઊંચાઈ કેવડી છે? તો કે વધારે, પેલ બીજાના વૃક્ષ કરતાં.
આ બેમાંથી નીચું કયું છે, પેલું વૃક્ષ કે બીજું? તો કે બીજું. તો બીજા વૃક્ષની સામે સાચું કરો. સૌથી ઊંચું અને સૌથી નીચું આપણે આગળ જોયું ને, એવી જ રીતના અહીંયા એમ જ કરવાનું છે. પણ જો સૌથી ઊંચું એટલે કે આ મકાન કેટલા માળનું દેખાય, તો કે 1, 2 અને 3 માળનું દેખાય છે. તેના પછીનું મકાન છે એ કેટલા માળનું છે, 1 અને 2. અને ત્રીજું મકાન છે એ 1 જ માળનું છે, એટલે આ માળનું સૌથી મકાન ઊંચું થયું કહેવાય, અને આ એનાથી થોડું ઓછું નીચું કહેવાય, અને આ સૌથી નીચું કહેવાય, એટલે આ ઊંચું આ સૌથી નીચું. તેવી જ રીતના અહીંયા આપણને 3 વૃક્ષ આપેલા છે, પણ સૌથી મોટું વૃક્ષ જોતાં જ આપણને ખબર પડી જાય કયું ઊંચું છે, તો કે પેલું. તેનાથી નીચું કયું દેખાય, તો કે બીજું. અને બીજાથી નીચું કોણ દેખાય, તો કે સૌથી છેલ્લું છે તે. તો ત્રણેયમાંથી સૌથી ઊંચું કયું છે, તો કે પેલું, અને સૌથી નીચું તો કે છેલ્લું. હવે નીચે છે સૌથી ઊંચું હોય તેની સામે સાચાની નિશાની કરો. હવે આપણે આમાં જોઈએ સૌથી ઊંચું કોણ છે, કુકડો, બગલો કે ચકલી, કોણ છે? તો કે બગલો. તો સૌથી ઊંચામાં વચ્ચેનામાં સાચું કરો. સૌથી ટૂંકું હોય તેને નિશાની સાચાની કરો. હવે જો તમને અહીંયા જોકર દેખાય છે, પણ સૌથી ટૂંકું કોણ છે, પહેલો જોકર, બીજો કે ત્રીજો? આ જોકર કેવો થશે, સૌથી ઊંચો. એનાથી નીચો કોણ છે, બીજા નંબર. અને આ બે કરતાં નીચો કોણ છે, સૌથી પહેલા નંબરનો. તો ટૂંકું કોણ થયું, તો કે પહેલા નંબરનો જોકર. તો એની સામે સાચું કરો. હવે આવ્યા જાડું અને પાતળું. આપણે જોઈએ કે અહીંયા જાડું પાતળું કેમ જોઈએ ટીચર, તો કે જો આ છોકરી છે તેની ચોટલી છે તે કેવી દેખાય છે, સાવ પતલી એટલે કે પાતળી દેખાય છે. અને બીજા નંબરની છોકરી છે તેની ચોટલી કેવી દેખાય છે, તો કે જાડું, એટલે કે જાડો ચોટલો છે. તો પેલું પાતળું થયું અને બીજું જાડું થયું. હવે એવી જ રીતના અહીંયા જો બેયનો કદ કેવો છે, આ કદ કેવું છે, તો કે જાડું. એનું કદ કેવું છે, તો કે પાતળું, એટલે કે આ જાડું છે અને આ પાતળું છે. જાડું હોય તેની સામે સાચાની નિશાની કરો. હવે અહીંયા આપણને જાડું આપેલું છે 2, તો એ જાડામાં તમને એમ થશે કોયું જાડું છે, પેલું જાડું કહેવાય કે બીજું, તો કે બીજું. તો બીજાની સામે સાચું કરો. હવે અહીંયા વૃક્ષના 2 થળ આપેલા છે, તો પેલું વૃક્ષનું થળ કેવું કહેવાશે, જાડું કહેવાશે કે પાતળું, તો કે પાતળું. અને બીજું, તો કે જાડું. આપણે શેના ઉપર કરવાની છે, તો કે જાડા ઉપર. તો કોનામાં આવશે સાચું, તો કે બીજાની સામે. ચાલુ કરી નાખો. હવે પાતળું હોય તેના પર સાચાની નિશાની કરો. હવે અહીંયા આપણને 2 તીર આપેલા છે, તો તીરમાં તમને ખબર પડશે કયું તીર પાતળું છે. તો તમે જ કહેશો ટીચર આ તો બીજું તીર, પણ આપેલું તીર આપણે એમ કીધું હોય જાડું કીધું હોય, અહીંયા પાતળાની જગ્યાએ જાડું લખ્યું હોય તો કોણ આવશે, તો કે પેલું. પણ આપણે શું કીધું છે, પાતળું. તો કયું પાતળું આવશે, તો કે બીજા નંબરનું. પાછો અહીંયા દોરડાના 2 ટુકડા આપેલા છે, તો કયું પાતળું થશે, પહેલા નંબરનું કે બીજા નંબરનું, તો કે બીજા નંબરનું. ચાલો તો એમાં પણ પાતળાને સાચું કરી નાખો. હવે સૌથી જાડું અને સૌથી પાતળું. હવે જોઈ, એક પુસ્તક આટલું જાડું છે, તેનાથી બીજું પુસ્તક એમથી થોડુંક પાતળું છે, અને ત્રીજા નંબરનું પુસ્તક આ 2 પુસ્તક કરતાં કેવું છે, એટલે કે સાવ પતલું છે. તમારી ઘરે અલગ અલગ પ્રકારના પુસ્તક છે, તમે એક દી ભેગા કરજો, તો વાર્તાની ચોપડી હશે એ સાવ પતલી હશે, ગ્રંથ કે એવું કંઈ હશે તે એનાથી થોડા વધારે જાડી હશે, અને એનાથી મોટું ગ્રંથ હશે તો એ એના કરતાં ડબલ જાડું હશે. હવે એમ જોઈએ, હવે આપણે અહીંયા જોઈએ અહીંયા રોલ છે કાગળનો, એ કેવો દેખાય છે, જાડો. અને એનાથી પતલો કયો છે, તો કે બીજા નંબર. અને આ 2થી પતલું કોણ દેખાય, તો કે ત્રીજા નંબર. હવે તમે એમ નક્કી કરો, 3-4 છાપા લઈ એક રોલ બનાવો. રોલ બનાવ્યો, એકમાં કેટલા છાપા લીધા, તો કે 4. હવે બીજા પાછા છાપા લ્યો, તેમાં કેટલા છાપા લેશો, તો કે 2. અને સૌથી 1 છાપું લઈને રોલ બનાવો. એ પહેલાં 1 છાપાનો રોલ બનાવો, 2 છાપાના રોલ બનાવો અને 3 છાપાના
કે ચાર છાપાના રોલ બનાવો. હવે ત્રણેયને આપણે પટ્ટી બાંધી દઈએ તો તમને એમ થશે ત્રણેયમાંથી કયું પાતળું, એટલે તરત ખબર પડી જશે કે એક છાપાવાળો રોલ બનાવ્યો તે સૌથી પાતળું છે અને ચાર છાપાવાળો રોલ બનાવ્યો એ સૌથી જાડું છે. એટલે આપણને અહીંયા ખબર પડી જાય કે આ પેલું કેવું થશે, જાડું, અને બીજું કેવું થશે, તો કે સૌથી પાતળું. હવે સૌથી જાડું હોય તેના પર સાચાની નિશાની કરો. હવે જો અહીંયા ત્રણ પેન્સિલ છે પણ ત્રણેય એક આકારની દેખાતી નથી, પણ જાડું કીધું તો જાડું કોણ આવશે, પહેલા નંબરની, બીજા નંબરની પેન્સિલ કે ત્રીજા નંબરની, તો કે લાલ પેન્સિલ. કઈ પેન્સિલ આવશે બાળ મિત્રો, લાલ. તો લાલ આપણે કે જાડા ઉપર કરવાનું, તો પહેલાં જાડી પેન્સિલ છે તો તેની સામે શું કરશું, સાચું. સૌથી પાતળું હોય તેના સામે સાચું કરો. હવે અહીંયા કલરની પીછી છે તો સૌથી કઈ વધારે જાડ પાતળી છે, પહેલા નંબરની, બીજાની, ત્રીજાની, તો કે પહેલા નંબર. હવે આપણને એમ કીધું હોય કે જાડી કઈ છે ટીચર, તો તમે કઈ કહેશો, હું કહું કે જાડી કઈ છે આમાંથી, તો કે ત્રીજા નંબરની, પાતળી કઈ છે, તો કે પહેલા નંબર. આપણને શું કીધું છે, પાતળું, તો પહેલાની સામે સાચું કરો. હવે ભારે અને હલકું, હવે આપણે અહીંયા વજન કરવાનું કીધું છે કે વજનમાં કોનો વજન વધારે હોય અને કોનો વજન ઓછો હોય. જો આ બાળમિત્રો આને શું કહેવાય ખબર છે, ત્રાજું. શું કહેવાય, ત્રાજું. તમે તમારા મમ્મી પપ્પા ભેગા ક્યારે ખરીદી કરવા જાઓ કે શાકભાજી વેચનાર કે મીઠાઈ વેચનાર, એની પાસે ત્રાજવા હોય ને, તો જોજો એકમાં એ લોકો તોલા મૂકશે અને એકમાં એ વસ્તુ મૂકશે અને પછી જોખમ તમને આપશે. એવી જ રીતના અહીંયા એક એક બાજુ શું છે, કોળું, અને બીજી બાજુ શું છે, ટમેટું. તો કોળું કદમાં કેવું છે, મોટું, અને ટમેટાનું કદ એના કરતાં કેવો છે, તો કે નાનું. તો મોટું હોય તો તેનું વજન વધારે હોય, એટલે કે તે વજનમાં કેવો છે, ભારે, અને ટમેટાનું વજન કેવો છે, તો કે હલકું, એટલે કે તેનું વજન થોડું છે એટલે કે હલકું. તો કોળાનું કદ કેવું થયું, મોટું છે તો વજનમાં કેવું હોય, ભારે, અને ટમેટાનું કેવું થાય, તો કે હલકું. હવે જો અહીંયા તમને હવે એમ થશે, હાથી અને કીડી દેખાય છે, તો કે હા હાથી છે એનું વજન તો કીડી કરતાં કેવું હોય, બમણો વધારે હોય ને, એટલે વજનમાં કેવો થશે, તો કે ભારે. કીડી તો કેવી હોય, સાવ નાનકડી હોય, જોઈ ને કીડી, એટલે એ વજનમાં કેવી થશે, હલકી. એ તો આપણા હાથમાં પણ આવી જાય, પણ હાથી કોઈ દે આપણા હાથમાં આવશે નહીં, આપણે પેચાઈ જશું એટલે કે આપણે દબાઈ જશું. તો વજન કોનો વધારે થયો, તો કે હાથીનો. કીડીનો વજન ઓછો થયો. હવે હલકો હોય તેના પર સાચાની નિશાની કરો. હવે જો એક શર્ટ છે અને એક તાળું છે, પણ આ બેમાંથી કોનો વજન હલકો છે, કોનો વજન હલકો છે, તાળાનો કે શર્ટનો? કારણ કે તાળું કેવું હોય, લોખંડવાનું હોય, એટલે એનો વજન કેવો હોય, વધારે. પણ આપણે શું કીધું છે, હલકું, એટલે કે વજનમાં ઓછો ભાર હોય. તો કોનો ઓછો ભાર રહેશે, તો કે શર્ટનો. ચાલો તો શર્ટ સામે સાચું કરો. હવે અહીંયા બે ગેસ આપેલા છે બાટલા, તો પેલો છે એ કેવો છે, નાનો, અને બીજો કેવો છે, મોટો. આ બેમાંથી કોનું થાય વધારે વજન, તો કે પહેલાંનું થાય. તો આપણે કેનું કરવાનું છે, હલકું, એટલે કે વજનમાં ઓછું, એટલે આમાં ગેસ કેટલો ભરાય, ઓછો ભરાય. તો કોનો ઓછો થશે, પહેલાંનો કે બીજાનો, તો કે પહેલાંનો. ચાલો એની સામે સાચું કરો. હવે એમ કીધું છે ભારે હોય તેની સામે સાચું કરો. આપણે હલકું તો જોઈ ગયા, હવે શું આવ્યું, ભારે. અહીંયા શું છે, પતંગ છે અને ફિરકી છે. જો પતંગમાં તો કાગળનો વજન ઓછો હોય અને ફિરકીમાં દોરો વીંટાડેલો હોય, એટલે તેમનો વજન કેવો હોય, ભારે. બે સાઈડ રાખજો, એક હાથમાં પતંગ રાખજો અને બીજા હાથમાં ફિરકી રાખજો, તો તમને ખબર પડી જશે કોને વજન વધારે, તો કે ફિરકીનું. તો ચાલો ફિરકી સામે સાચું કરો. હવે આ બે ચિત્ર શેના છે, માછલીના. બે માછલીનો કદ સરખો નથી, તો પેલી માછલીનું વજન કેવો હશે, વધારે, અને એના જ પ્રમાણમાં બીજી માછલીનું વજન કેવો હશે, ઓછો, કારણ કે કદમાં કેવી દેખાય છે, નાની. તો કોનો વજન વધારે,
પેલાનો કે બીજાનો? તો કે પેલી માછલીનો. ચાલો સાચું કરો એમાં. હવે સૌથી ભારે અને સૌથી હલકું, અહીંયા ત્રણ તરબૂચ આપેલા છે. તમે એમ કહેશો ટીચર તરબૂચના તો ત્રણેયના કલર સરખા છે, એટલે આપણને ખબર કેમ પડે કે આ બધે વજનમાં ક્યાં હલકા છે અને ક્યાં ભારે છે? પણ તમે આકાર જોશો ને બાળમિત્રો, એટલે તમને ખબર પડી જાય કે જે મોટું છે એ તરબૂચનું વજન વધારે છે, તેનાથી થોડુંક તરબૂચ નાનું હોય. એટલે જાત ધારો કે જો આ આપણે 3 કિલોનું તરબૂચ થયું હોય તો આનું કદ નાનું છે, તો આ કેટલાનું થાય? તો કે 2-2.5 કિલોનું થાય, બરાબર. પણ આ એનથી વજનમાં ચોખ્ખો તો આ કેટલાનું થાય? 1-1.25 કિલોનું વજન થાય. એટલે સૌથી હલકું કયું થયું? નાનું કોણ થયું? 1-1.25 કિલો થયું ને, એટલે કે ત્રીજા નંબરનું તરબૂચ છે એ વજનમાં કેવું થયું? હલકું, એટલે કે તેનું વજન ઓછું છે. અને સૌથી વધારે વજન કોનું છે? તો કે આ મોટું તરબૂચ છે. તો મોટા તરબૂચનું વજન વધારે હોય ને, આપણે આગળ જોયું કે મોટી વસ્તુ હોય એનું વજન વધારે હોય અને નાની હોય એનું વજન ઓછું હોય. હવે સૌથી ભારે હોય તેની સામે સાચાની નિશાની કરો. જો અહીંયા શું છે? એક પીપ છે, એક તોરાની રીલ છે અને એક ડોલ જેવું દેખાય છે. હવે આમાંથી સૌથી વધારે વજન કોનો છે? તો જોઈએ, આ રીલ તો સૌથી નાની છે એટલે એનો વજન તો વધારે હોય નહીં. હવે આ પીપ અને ડોલ બંનેમાંથી વધારે કઈ વસ્તુ સમાય? પાણી સેમાં આપણે ભરવું હોય તો વધારે સમાય? પીપમાં વધારે સમાય, એટલે કોનો વજન વધારે થયો, પીપનો કે ડોલનો? તો કે પીપનો. તો કોની સામે સાચું આવશે? તો કે પીપ સામે. ચાલો કરો. હવે સૌથી હલકું હોય તેની સામે સાચાની નિશાની કરો. જો હવે અહીંયા એક હથોડી છે, પછી આપણે પુસ્તક રાખવાનું કબાટ દેખાય છે અને ફ્રોક દેખાય છે. હવે આ ત્રણેયમાંથી હલકું કોનું છે? તો કે જો આ હથોડી છે લોખંડની છે એટલે એનું વજન કેવું હોય? તો કે વધારે. હવે અહીંયા કબાટમાં પુસ્તકો છે પણ એક પુસ્તક છે નહીં, એક કરતાં કેવા દેખાય છે? વધારે. એટલે લાકડાના પુસ્તકનું વજન કરીએ તો એનું વજન કેવું થાય? તો કે વધારે, એટલે એમાં પણ આવશે નહીં. હવે આ શું છે? તો કે ફ્રોક. તો આ બંને કરતાં ફ્રોકનું વજન કેવું થયું? હલકો થયો ને, એટલે કે જો કે તેનું વજન સૌથી ઓછું થાય એટલે આપણે ઉપાડી શકીએ એટલું ઓછું થયું, એટલે આને શેમાં આવશે? સાચામાં. હવે સૌથી ભારે હોય તેની સામે સાચાની નિશાની કરો. સૌથી ભારે કોણ છે? જોઈએ. હવે અહીંયા છે આ પાણી પીવાનું જગ છે, એક શીશો છે અને એક ડોલ છે. સૌથી મોટું પાત્ર કયું દેખાય છે? તો કે ત્રીજા નંબરનું ડોલનું પાત્ર દેખાય. આ બેમાં પાણી ડોલ કરતાં ઓછું સમાય એટલે હલકામાં આવશે અને આમાં વધારે સમાય એટલે શેમાં આવશે? ભારેમાં. તો આની સામે સાચું કરો.